નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત મિત્રો, જો તમે ફાર્મર રજિસ્ટ્રેશન નોંધણી કરાવી દીધી હોય તો પછી એનું સ્ટેટસ તમારે ચેક કરવું હોય તો સ્ટેટસ કેવી રીતે ચેક કરવું કે ભાઈ મારું ફોર્મ જે છે એ એક્સેપ્ટ થયું છે અથવા તો રિજેક્ટ થયું છે અથવા તો પેન્ડિંગ બતાવે છે, તો આના વિશે તમે જો જાણતા ના હોય તો આપણા મોબાઈલથી તમે ફક્ત 2 મિનિટની અંદર તમારું રજિસ્ટ્રેશનની પોઝિશન શું છે, સ્ટેટસ શું છે, એના વિશે આપણે જાણી શકીએ છીએ. કેવી રીતે જાણવું એના વિશે આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો ખેડૂત રજિસ્ટ્રેશન અથવા તો નોંધણી કર્યા પછી એનું સ્ટેટસ તમારું શું બતાવે છે, મતલબ કે પેન્ડિંગ બતાવે છે અથવા તો એક્સેપ્ટ થયું છે અથવા તો રિજેક્ટ થયું છે, તો એ કેવી રીતે ચેક કરવું, તો એના વિશે પણ તમે મોબાઈલથી 2 મિનિટની અંદર ચેક કરી શકો છો. સૌ પ્રથમ તો તમારા મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો. બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે અહીં લખવાનું રહેશે એગ્રીસ્ટેક. એગ્રીસ્ટેક લખશો એટલે અહીં એગ્રીસ્ટેકની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે. તો અહીંયા આપણે ડાયરેક્ટ ઓપન કરી લઈશું. ઓપન કરશો એટલે અહીંયા એગ્રીસ્ટેકની અહીંયા હોમ પેજ આવી જશે અને એમાં તમારો જે આઈડી પાસવર્ડ હોય એ તમારે ટાઈપ કરવાનો છે. સૌ પ્રથમ તો તમારે અહીંયા ઓફિશિયલની જગ્યાએ ફાર્મર સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી તમારે અહીંયા તમારો જે મોબાઈલ નંબર રાખેલો હોય એ મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે. ત્યાર પછી તમારે અહીંયા ઇન્ટર પાસવર્ડ, પાસવર્ડ તમારો ટાઈપ કરવાનો છે. પાસવર્ડ ટાઈપ કરીને અહીંયા જે પણ કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ ટાઈપ કરી અને તમારે અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું છે. તો એ મોબાઈલ નંબર અને પાસવર્ડ ટાઈપ કરીને હું ડાયરેક્ટ લોગિન કરી લઈશ. લોગિન ઉપર ક્લિક કરશો એટલે સક્સેસફુલ લોગિન બતાવે છે. ત્યાર પછી તમારે આ પ્રમાણે આધાર કાર્ડમાં જે પ્રમાણે ડિટેલ હશે તો એ પ્રમાણે ડિટેલ આવી જશે. અને ત્યાર પછી તમારે અહીંયા જવાનું રહેશે. અહીં તમે જમણી સાઈડ જોઈ શકો છો ચેક એનરોલમેન્ટ સ્ટેટસ કરીને છે, તો એના ઉપર આપણે એક વખત ક્લિક કરી લઈશું. એના ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા એનરોલમેન્ટ આઈડી તમારી જે છે તો એ પણ આવી જશે. અહીં ક્લાયન્ટ આઈડી આવી જશે, અહીં ફાર્મર નેમ આવી જશે અને એનરોલમેન્ટ ડેટ મતલબ કે કઈ તારીખે તમે અહીંયા રજિસ્ટ્રેશન કરેલું હતું તો એ આવી જશે. પરંતુ અત્યારે અપ્રુવલ સ્ટેટસ શું બતાવે છે તો એ મેઇન તો જોવાનું છે. આપણે અપ્રુવલ સ્ટેટસ જે છે તો હજી પેન્ડિંગ છે, મતલબ કે હજી વેરીફાઈ નથી થયું. જો વેરીફાઈ થઈ ગયું હોય તો તમારે અહીંયા અપ્રુવલ થયું અથવા તો રિજેક્ટ થયું છે એ તમને બતાવશે અને એની તારીખ કઈ છે તો એ પણ તમને અહીંયા બતાવી દેશે. તો આ પ્રમાણે સિમ્પલ રીતે તમે તમારું સ્ટેટસ ગમે ત્યારે પણ ચેક કરી શકશો. પરંતુ બીજી એક મહત્ત્વની વાત કહી દો મિત્રો તમને કે હમણાં આ પેન્ડિંગ જ બતાવશે, હજી પણ તમારે કમસે કમ 25-30 દિવસ હોય જશે. કારણ કે હજી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. ફોર્મ ભરવાની શરૂઆત થશે ત્યાર પછી તમારા VCA ત્યાં ઓનલાઈન તમારે જશે આ ફોર્મ. ત્યાર પછી તલાટી મંત્રીને ત્યાં જશે અને તલાટી મંત્રી ઈ ધારામાં મોકલશે, મતલબ કે મામલતદાર ઓફિસમાં તમારા આ ફોર્મ જશે અને ત્યાંથી તમારા એક્સેપ્ટ અથવા તો રિજેક્ટ થશે. પરંતુ આ રિજેક્ટ જે છે એ મોસ્ટ ઓફલી લોકોના કોઈના થવાના નથી. જો ડિટેલમાં નામમાં બહુ ફેર હશે તો તમારા રિજેક્ટ થઈ શકે છે. બાકી કમ્પ્લીટલી ડિટેલ જો સર્વે નંબર હોય, ખાતા નંબર જે છે તો એ હોય વ્યવસ્થિત અને તમારા નામ વ્યવસ્થિત હોય તો તમારું કોઈ પણ રિજેક્ટ થવાનું નથી. ત્યાર પછી ઘણા બધા ખેડૂતોની એવી પણ કોમેન્ટ હતી કે ભાઈ આમાં અપ્રુવલ માટે રેવન્યુ સિલેક્ટ કરવું અથવા તો એગ્રીકલ્ચર સિલેક્ટ કરવાનું છે. તો તમે રેવન્યુ સિલેક્ટ કરો અથવા તો એગ્રીકલ્ચર સિલેક્ટ કરો, તમારું એનાથી મતલબ બહુ ફેર નહીં પડે. તમારું ફોર્મ જે છે એક્સેપ્ટ થઈ જશે. મેઇન વસ્તુ જે છે તમારું નામ અને તમારા સર્વે નંબર વ્યવસ્થિત હોવા જોઈએ તો તમારું ફોર્મ જે છે એ રિજેક્ટ નહીં થાય, એક્સેપ્ટ થઈ જશે. ત્યાર પછી આનું ફોર્મ ઓલરેડી મેં બનાવેલું છે, ભરેલું છે. હજી સુધી તમે જો ફોર્મ ના ભરેલું હોય તો એ ફોર્મ તમે અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશ અથવા તો આ વિડીયોના એન્ડમાં તમને એની લિંક મળી જશે. એમાંથી જોઈ અને તમે ફોર્મ વ્યવસ્થિત ભરી શકશો. પરંતુ તેમ છતાં પણ ઘણા બધા ખેડૂતો એના નામની અંદર ઘણી બધી ભૂલો કરે છે. બીજી એક વખત ફરી ફરીને તમને કહી દઉં મિત્રો કે આમાં એક વખત તમે ફોર્મ સબમિટ કરી દો તો અત્યારે તમારે કોઈ પણ પ્રકારના સુધારા વધારા નથી થતા, એટલા માટે ફોર્મ બહુ ધ્યાન દઈને ભરો. બરાબર, એક સર્વે નંબર હોય તો એક સર્વે નંબર અને જેટલા પણ સર્વે નંબર હોય તે બધાની ડિટેલ તમારે સ્ટેપ બાય સ્ટેપ ભરવાની છે. અને જેટલા પણ 7-12માં નામ હોય તો એ તમામના સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે, અલગ અલગ મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો આ બધી વસ્તુ જે છે એ તમારે ધ્યાન રાખવાની જરૂર છે મિત્રો. આના સિવાય બીજો કોઈ તમને ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.